જોઈએ સમાચાર. ગતવાર તો મહાકાલ સેના દ્વારા ગાંધીનગરથી સંકલ્પ યાત્રા યોજવામાં આવી છે, જે મહીસાગર જિલ્લામાં પ્રવેશતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે મહાકાલ સેના દ્વારા સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં લુણાવાડા સ્ટેટના મહારાજા સિદ્ધરાજસિંહ સોલંકી પણ જોડાયા હતા. ત્યારે પ્રદેશ પ્રમુખ વિજયસિંહ ચાવડાએ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. તો ધૈર્યરાજસિંહ સોલંકીને રૂપિયા 16 કરોડના લાઈફ સેવિંગ ઇન્જેક્શન માટે દરેક સમાજે ફાળો આપ્યો છે તે માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરથી ઉજ્જૈન ખાતે 450 કિલોમીટરની એક સંકલ્પ યાત્રાનું આયોજન કરેલ છે, જેમાં 150થી વધુ ગાડીઓનો સમાવેશ થયેલ છે. ફોર વ્હીલર કાર લઈ અને સમાજના યુવાનો સાથે સમાજના અલગ અલગ તાલુકા અને જિલ્લાઓમાંથી પસાર થઈ એકતાનો એક સંદેશ આપવા માગીએ છીએ અને મહાકાલ દાદાના ચરણોમાં જઈ ઉજ્જૈનની પવિત્ર ભૂમિ ઉપર સમાજ સેવાના સંકલ્પો લઈ અને સૌ યુવાનોને પ્રોત્સાહિત કરી અને સમાજ સેવાના કાર્યો કરવા માટે આ સંકલ્પ યાત્રાનું આયોજન કરેલ છે. રાજસ્થાનના આબુના એસપી મમતા ગુપ્તાને મળેલી બાતમીના આધારે જિલ્લાના રીકો પોલીસ દ્વારા માવલ ચોકી ઉપર નાકાબંધી કરીને એક સ્વિફ્ટ કાર